વડોદરામાં રખડતા પશુનો ત્રાસ યથાવત છે। સાત વર્ષના બાળકને ઢોરે અડફેટે લેતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે। ઢોરના કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી છે। બાળકને માથામાં સાત જેટલા ટાંકા આવ્યા છે। સમા વિસ્તારની નારાયણનગર સોસાયટીના બાળકને ઇજા પહોંચી છે। સોમવારે સાંજે બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જો કે વડોદરામાં આ કોઈ પહેલી ઘટના હોય તે પ્રકારની વાત નથી, અવારનવાર આ પ્રકારે ઘટનાઓ સામે આવતી રહે છે। સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયા છે। રવિ, એક બાળકને વધુ એક રખડતા ઢોરે ઇજા પહોંચાડી છે, બાળકને સાત ટાંકા આવ્યા છે, પાલિકા શું કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે। બિલકુલ, સૌથી મોટો સવાલ એ જ છે કે પાલિકા શું કરી રહ્યું છે। પાલિકા દાવા તો કરે છે કે અમે રખડતા ઢોર પકડીએ છીએ, અમારી આટલી ટીમો કરી રહી છે, 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ આ દાવા પ્રમાણે જે અસર જોવાવી જોઈએ શહેરમાં તે નથી દેખાઈ રહી, અને તેના કારણે જે રખડતા ઢોરો અને જે લોકો છે તે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। રખડતા ઢોરના કારણે હવે 7 વર્ષનો જે બાળક છે તે બાળક હવે ઇજાગ્રસ્ત થયું છે। સમા વિસ્તારમાં ગઈકાલે આ ઘટના બનવા પામી હતી, જેના કારણે બાળકના માથાના ભાગે 7 ટાંકા લેવાની નોબત આવી છે। અત્યારે બાળકને સારવાર બાદ તેના ઘરે લઈ જવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય કે આ પ્રકારની જે ઘટના છે તેમાં બાળકનો જીવ પણ જઈ શક્યો હોત, અને ત્યારે જો જીવ ગયો તો તંત્ર પોતાના હાથ અદ્ધર કરી દીધા હોત કે અમે લોકો તો કામગીરી કરીએ છીએ, પણ રખડતા ઢોર અને પશુ માલિકો જે છે તે નથી ગાંઠતા, તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે પાલિકા નક્કર કામગીરી ક્યારે કરશે, અને ખાલી જે દાવા કરે છે તે દાવા કરવાનું ક્યારે બંધ કરશે, નક્કર કામગીરી કરે તે સૌથી વધારે જરૂર છે। બિલકુલ, રવિ આભાર આપનો તમામ જાણકારી માટે।